જય માતાજી મિત્રો, હું છું શૈલેષ પંચાલ અને ફરી એક વખત સ્વાગત છે આપનું ભારતખંડ દર્શન ચેનલમાં. આપણે આગળના વિડીયોની અંદર મિત્રો જોયું, શકતિયા કુવાની અંદર શક્તિ માતાજી બિરાજમાન છે એ મેં તમને દર્શન કરાયા, કુવાને પૂરેપૂરો દેખાડ્યો અંદર જઈને. અને આપણે એ વખતે વાત કરી હતી કે બીજા ભાગની અંદર આપણે એના જે વર્તમાન મહંત છે પૂજારી મહારાજ એની સાથે મુલાકાત કરીશું અને કુવા વિશેની અને આ જગ્યા વિશેની જે પણ કંઈ ઇતિહાસ છે કે માહિતી છે એ પૂરેપૂરી જે છે મેળવવાની કોશિશ કરીશું. તો અત્યારે મિત્રો આપણે ફરી વખત પાછા જે છે એ શકતિયા કુવાની જગ્યાએ પહોંચી ગયા છીએ અને અત્યારે જે છે વર્તમાન મહંત એમ કહેવું તો કહેવાય કે હાજર છે. તો આપણે એમની પાસેથી આ જગ્યા વિશે જે કંઈ પણ બે શબ્દની માહિતી છે એ પૂરેપૂરી જે છે એ લેવાની કોશિશ કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ પર સેટ કરી લેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની જે માહિતી છે એ તમને મળતી રહે. તો અત્યારે મિત્રો આપણે જગ્યાની અંદર છીએ, વર્તમાન મહંત અત્યારે હાજર છે. તો ફરી એક વખત હું તમને જગ્યાને બતાવી દઉં અને એ પછી જે છે એ જગ્યા વિશેની માહિતી જે છે એ આપણે તમારી સમક્ષ જે છે એ રજૂ કરી રહ્યા છીએ. તો તમે જુઓ આપણી પાછળના ભાગે આ એક સરસ મજાનું જે છે બાંધકામ કરવામાં આવેલું છે. પક્ષી ઘર એટલે કે ચબૂતરો જે છે એ બનાવવામાં આવેલો છે અને ખરેખર અત્યારે મિત્રો જે આવી કાળઝાળ ગરમી છે એ ગરમીના સમયની અંદર આવી જે વસ્તુ બનાવી પક્ષી પશુ પક્ષીઓને માટે જે છે એક એનું ઘર કહેવાય. અને મિત્રો ખરેખર એમ કહેવું તો કહેવાય કે આ જગ્યા એટલી શાંત અને રમણીય છે, જગ્યાનો શું ઇતિહાસ છે એ તો આપણે જાણીશું જ તે. પણ હું તમને એક વખત ફરી વખત આખી જગ્યાનો એમ કહેવાય કે આંટો જે છે એ મરાઈ દઉં. કદાચ આની અંદરથી કોઈ એવા વ્યૂઅરો હશે કે જેને આ જગ્યાને ન જોઈ હોય, આગળના વિડીયોને કદાચ ન જોયું હોય, તો એ લોકોને જે છે આ જગ્યા વિશે માહિતી મળે, ઇતિહાસ આ જગ્યા વિશે મળે, એની મોર જે છે એ દર્શન થઈ જાય. તો મિત્રો આ છે શકતિયા કુવાની જગ્યા. ફરતી તમે જુઓ સરસ મજાની સ્ટીલની રેલિંગ કરવામાં આવેલી છે. અને જે લોકો કુવાની અંદર ન ઉતરી શકે, માની લો કે ઘણા ઉંમર લાયક હોય તો એ લોકો કુવાની અંદર ઉતરી ન હોય કે એના માટે તમે જુઓ કે આ બહાર જે છે એ શક્તિ માતાજીનું નાનું એવું મંદિર જે છે એનું નિર્માણ કરવામાં આવેલું છે. અને સરસ મજાની એમ કહેવાય કે ફૂલોથી જે છે રંગોળી જે છે એ સજાવવામાં આવેલી છે અને અંદર શક્તિ માતાજીનો જે ફોટો છે અને સાથે સાથે ગણપતિ મહારાજનું પણ જે છે અનાવરણ કરવામાં આવેલું છે. અને આ છે મિત્રો એ શકતિયો કુવો. અને છે ખુદી મિત્રો, મેં જેમ તમને આગળના વિડીયોમાં કીધું કે પગથિયા જે છે ખુદી છે અને આજની તારીખે તમે જુઓ કુવાની અંદર જે પાણી છે એ ભરેલું છે અને આજની તારીખે જે છે આ કુવાનું પાણી જે છે એ પીવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. અને આ છે માં શક્તિ માતાજીનું સ્થાન કે જ્યાં શક્તિ માતાજી જે છે બિરાજમાન છે. એક બાજુના ભાગે તલવાર અને બીજી સાઈડના ભાગે આ કોયડો જે છે એને રાખવામાં આવેલો છે. તો આ છે મિત્રો એકદમ શાંત અને રમણીય શકતિયા કુવાની જગ્યા. અને જેમ વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા મેં તમને કહ્યું કે આપણે વિડીયોની અંદર આ જગ્યાના ઇતિહાસ વિશે અહીંના જે વર્તમાન મહંત છે એમની સાથે વાત કરીશું. તો અત્યારે આપણી સાથે જે છે વર્તમાન અહીંના મહંત છે એ આપણી સાથે જોડાઈ ગયા છે. તો સર્વપ્રથમ તો મિત્રો આ એક તમે જુઓ ઉપર ઘટાટોપ એમ કહેવાય કે શંકર જાણે એમ લાગે કે શિવ પોતે એની જટા જે છે એને ફેલાવીને બેઠા હોય એની ઘોડે તમે જો ઉપર ઘેઘોર જે વડલો છે એ ઊભો છે. અને વડલાના બિલકુલ સાયાના હેઠે વર્તમાન જે મહંત છે એ આપણી સાથે ઉપસ્થિત છે. તો પહેલું તો જે છે આપણે એમનું જે નામ છે એ આપણે જાણવાની કોશિશ કરીશું. તો બાપુ પહેલું તો અમારા દર્શક મિત્રો જે છે એને તમારું નામ જણાવો. જય માતાજી, મારું નામ મહેન્દ્રભાઈ છોટુપરી ગોસ્વામી છે. હું આ જગ્યામાં સેવા પૂજા કરી રહ્યો છું. અને આ જગ્યા જે છે એ બાપુ અંદાજિત આ કુવો જે છે કદાચ તમે
આપણને આગલા દિવસે વાત કરી હતી અને તમારે કંઈક ઇમરજન્સીમાં બહાર જવાનું થયું એટલે આપણે આજે શૂટિંગ રહ્યું એને બીજા પાર્ટની અંદર આપણે અત્યારે આપણે લઈ રહ્યા છીએ. એ વખતે કદાચ તમે મને કીધું હતું કે આ જગ્યા જે છે એ કુવો જે છે એની અંદર તકતીની ઉપરથી કંઈક 1532 કે એવું કંઈક તમે બોલ્યા 1532ની સાલનું છે, 550 વર્ષ જૂનું છે આ. અને એ સમયમાં જે બનાવટ કરેલી એ 1251 રૂપિયામાં બનાવેલો છે. એ વખત ની અંદર પણ એમ કહેવાય કે 1251 રૂપિયા તુર્કી રૂપિયા હતા અને તુર્કી રૂપિયા 1251 એ વખતે એમ તુર્કી રૂપિયાનું ચલણ હતું. કુવાની અંદર માતાજી છે એના વિશે ઘણી ઉત્સુકતા છે આપણે જાણવાની. આ બાજુ થોડાક ફરી જાઓ તો આ જે કુવાની અંદર જે શક્તિ માતાજી છે એ આ માતાજી આ કુવાની અંદર કેવી રીતે આયા શું છે એનો ઇતિહાસ જે છે બે શબ્દમાં તમે જે કઈ જાણતા હોય. બરોબર, આ કુવાની અંદર જે શક્તિમાં બેઠેલા એ જાદવ પરિવારના શક્તિમાં છે અને માંડલથી હાલીને આવતા એ સમયમાં ગાડા માર્ગ હતો, કોઈ વાહન હતા નહીં. હાલીને આવતા અહીંયા વિહામો ખાતો અને રોકાણા ત્યાંથી માતાજી અહીં બેસી ગયા છે. અને આનું મૂળ નામ અર્બુદા દેવી છે, અધર દેવી. માંડલ આબુથી અહીંયા માંડલ લાવ્યા અને માંડલથી અહીં આવીને બેઠા છે. અને અહીં બેઠા પછી આનું તેજ ધ્રાંગધ્રા ગામમાં પણ લઈ ગયા. અહીંથી આ સ્થળ જે છે આપણા કુવાની અંદર માતાજી બેઠા એ જગ્યાથી અન્ય જગ્યાએ ધ્રાંગધ્રાની અંદર અંદર લઈ ગયા, એનું તેજ લઈ ગયા અહીંયા. બાકી મૂળ સ્થાન તો અહીંયા જ છે, જૂનું સ્થળ. અને બીજું કે આ અત્યારે જગ્યા જે રહી એ કોના અંડરમાં, એટલે કે આ જગ્યાનું જે કંઈ અત્યારે આપણે જોઈએ છીએ કે બહુ સારો વિકાસ છે એમ કહેવાય કે જગ્યામાં પહેલાથી લગભગ મેં જોયેલું કે 25 વર્ષમાં આ જગ્યાની માથે ખાલી કુવો હતો, કુવાની માથે કોઈ સેફ્ટીની રિલિંગ કે અત્યારે જેવો સ્ટીલનો કઠોળો કે આવું બધું જે છે આવું કાંઈ હતું નહીં. બરોબર, તો આ બધું જે નિર્માણ કાર્ય જે છે એની પાછળ કોઈ એમ કહેવાય કે કોઈ સારા એમ કહેવાય કે કોઈ વ્યક્તિનો હાથ હોય. આ કુવાને અને આ જે જગ્યાની જમીન છે આનું જે ડેવલપમેન્ટ કર્યું એ પંકજભાઈ જાદવે કર્યું છે, અમદાવાદ રહી એ લોકો. અને આજે પણ એ લોકો જ્યાં જે કયા સુધારા વધારા કરે છે એ એમના તરફથી થાય. તો ટુકડી અંદર આ જે જગ્યા રહી એ જાદવ પરિવારની સાથે જોડાયેલી છે, પણ એમ કહેવાય છે કે જાદવ પરિવાર સાથે જોડાયેલી ભલે રહી પણ તો એમ કહેવાય કે આ જગ્યા જે છે એને આખું જગત જે છે એ માને ને પૂજી રહ્યું છે. અને ખરેખર તમે તો અહીંયા ઘણા ટાઈમથી એમ કહેવાય કે રહેવો રહો છો. બરોબર, આની મોર એક બીજા મહંતે હતા પણ એ કઈ રીતે અહીંથી ગયા એ આપણે બહુ ડિટેલમાં અંદર નથી જવું, કારણ કે કોઈ પણ સાધુ હોય એને કદાચ કોઈ તકલીફ થઈ કે ગમે થયું એ પ્રમાણે વહી ગયા હોય. બરોબર, એ આપણે એને ખોળવું અને ઉખેડવું એ આપણો વિષય નથી. પણ એની સાથે એક વસ્તુ બીજી છે કે આ જગ્યામાંથી તમે આવ્યા તો તમારે કેટલો સમય થઈ ગયો છે? દોઢ વર્ષથી. અને ખરેખર તમે આયા પછી આ જગ્યામાં તમને કોઈ આ માતાજીનો કોઈ ચમત્કાર કે એવું કંઈ અત્યાર સુધીની અંદર તમને અનુભવ તો થયો હશે ને? માતાજીનો ચમત્કાર તો ભાઈ એવું છે, જો અહીંયા આવ્યા તી પછી અમારે ઘણી બધી સુખ શાંતિ છે એની દયાથી. આજે અમારું ગાડું હાઈલે રાખે, આ પંકજભાઈ અમને પગાર આપે છે. બરોબર, એ સિવાય તમારા મારા જેવા કોઈ પણ આવતા હોય તો માતાજીમાં ભેટ તરીકે અમને થોડું ઘણું આપતા જાય. અને બીજું તમે કીધું મને કે શૈલેષભાઈ તમારી ઘોડે અહીંયા ઘણા લોકો એમ કહેવાય કે આ કુવાને ફિલ્માવા માટે આવે છે. ઘણા કોઈ માની લો કે પોતાનો એક પોતાનો અંગત હેતુ હોય કે ગમે એવું હોય એ આપણો નિસ્બત નથી, પણ જે ત્યાં હોય આ જગ્યાને આપણને માની લો કે ફેલાવો મળે છે. તો એ લોકો જે આવે એ લોકો પ્રત્યે તમારો અનુભવ નહીં કેવો રહ્યો, કેવી આશા આવે? કે ઘણી વખત એવું બનતું હોય કે વિડીયો બનાવવા માટે આવતા હોય, અહીંથી કંઈક ને કંઈક સારી એક માન્યતા છે, કુવાની સાથે કંઈક ને કંઈક સારો ઇતિહાસ છે, કે પોતે કંઈક ને કંઈક અહીંથી આસ્થા એક સારા વિચાર ને એક સારી વસ્તુને લઈને જતા હોય છે, તો એ વિશે કઈ તમે બે શબ્દ? ના, એ જાજો ભક્તો વિડીયો યુટ્યુબ વાળા ઉતારવા ઘણા બધા આવે છે, પણ જગ્યા વિશેની માહિતી જાજો ભક્ત મેળવતા હોય, બીજું કોઈ આગળ પાછળનું કોઈ એવું પૂછતા નથી, કોઈ આપણને કઈ કહેતા નથી. એટલે જગ્યાની માહિતી જે રહી એ પૂરી લેવાની કોશિશ કોઈ નથી કરતા નથી. અને આપણે તો આ એમ કહેવાય કે આપણી ચેનલમાંથી આ ત્રીજો વિડીયો છે આની માથે આ કુવાને એમ કેવું હોય તો કહેવાય કે સર્વપ્રથમ યુટ્યુબની માથે આને એમ કહેવાય કે અલંકિત મેં જ કરેલો. ટૂંકની અંદર આ કુવાનો જે પહેલો વિડીયો રહ્યો એ સર્વપ્રથમ મેં બનાવેલો અને તાણે પણ એમ કહેવાય કે હું ને તુલસીભાઈ જ હતા અને અત્યારે પણ જે છે આપણે એ સાથે તુલસીભાઈ પણ છે. તો તુલસીભાઈને પણ આપણે બોલાવીશું અને સાથે સાથે તમારા જે પરિવાર છે એમાં નાની તમારી બે બેબીઓ છે એને પણ બોલાવીશું. અમારા પરિવારમાં અમારી બે દીકરીઓ ને બે માણસ ચારે અહીં રહી છે, કલાક હાજરી હોય છે અમારી,
અમે સેવા પૂજા કરી છે. અને એક બીજું બાપુ કે આ માતાજીની ઘણા લોકોને આસ્થા હોય છે, તો આ માતાજીના એવો કોઈ તમારા ધ્યાનની અંદર કે તમે આજે દોઢ વર્ષથી અહીં રહો છો, તો એની અંદર કોઈ સારા કામ થયા હોય કે જે તમને આમ જોવા મળ્યા હોય ને એવો કોઈ રિઝલ્ટ હોય? એવા રિઝલ્ટ તો જો અહીંયા ઘણા બધા આવે છે. એમાં હમણાં જ અહીંયા ધોરીદાર વાળા ને પેલા કાપેલદાર વાળા આવ્યા હતા, એમના ઘરે દીકરો નો તો દીકરો માતાજી આપ્યો છે. ગોળપતિ પછી ભળવતી ભાઈ આવ્યા હતા, એના છોકરાને દવાખાને લઈ ગયા હતા, ડોક્ટરે ચોખ્ખી ના પાડી હતી કે વચ્ચે કોઈ શક્યતા નથી. માતાજીની આસ્થા ને માનતા બધા કરી કોઈ છોકરો કમ્પ્લીટ થઈ ગયો, એ પછી પગે લગાડવા હમણાં આવ્યા હતા એ લોકો. અને એ લોકોને ઘણા ને આની શ્રદ્ધા વિશ્વાસ છે, જેના શ્રદ્ધા અને વિશ્વાસ હોય એના કામ માતાજી કરે જ. તો ટુકડી અંદર આ જે સ્થાન છે એ એમ કહેવાય કે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે એમ કહેવાય કે એક બહુ મોટી રીતે અને સારી રીતે જોડાયેલું છે. અને અત્યારે બાપુ થોડુંક આમ પાછળ આપણે બે થોડું હાલતા જઈશું ને બોલતા જઈશું. અત્યારે આમાં નવી વ્યવસ્થા શું બની રહી છે? દર્શક મિત્રોને બતાવીએ કે આ જગ્યાની અંદર કેવા કેવા સુધારા થઈ રહ્યા છે. અને પેલા તો મારા તમારી સાંભળમાં તમે આયા પછી આ બધી વસ્તુ જે છે નિર્માણ પામી પછી આ બધું છે. આની મોર તો કઈ એટલું બધું ખાસ હતું નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો એક આ સરસ મજાની જે છે એક રૂમ નું નિર્માણ કરવામાં આવેલું છે. હજી તો આ જે રૂમ છે એનું કામ ચાલુ છે, એટલે ટૂંકમાં જે કાર્ય જે છે એ પ્રોજેક્ટ પર છે. અને તમે જુઓ આ મારા તમારા માટે જ છે ને રહેવા માટે સ્પેશિયલ એમ કહેવાય કે અહીં જે છે એ આ આપણા એમ કહેવાય કે પૂજારી મહારાજ છે, એમના રહેવા માટે એમના પરિવારને એની જગતને સગવડતા મળી. બીજો નંબર કે કોઈ પણ અહીંયા માતાજીનો પ્રસંગ હોય તો એ પ્રસંગ બાદ આ જગ્યાનો ઉપયોગ પણ થઈ રહે, એના માટે બે બાજુના ભાગમાં એમ કહેવાય કે એક સરસ મજાનું બાથરૂમ છે, બે ઝંડાસ છે, આવું બધું બની રહ્યું. અને ખરેખર જગ્યા જે છે એ એટલી બધી શાંત અને આની અંદર હવા પણ એમ કહેવાય કે હું આની અંદર ઊભો છું. કદાચ તમે વિડીયોની મારફતે હવાને એનું અનુભવી શકો, પણ અહીંયા ઠંડક જે છે એ એટલી બધી છે, ભલે માથે પતરા છે પણ તો એની જે ઠંડક છે એને હું અનુભવી રહ્યો એટલે મને ખબર છે. તો તમે બહારના ભાગે જુઓ આ સરસ મજાની જગ્યા છે. અને અત્યારે એમ કહેવાય કે આ જગ્યાનું જે કામ છે એ ખરેખર પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તમે જુઓ ફરતી અહીં બે એમ કહેવાય કે ત્રણ જે સંડાસ છે કે કોઈ પણ બહારના એમ કહેવાય કે મહેમાનો આવે તો એના માટે એમ કહેવાય કે પૂરેપૂરી સગવડતા જે છે એને બનાવવા માટે અત્યારે પૂરજોશમાં તૈયારીઓ જે છે ચાલી રહી છે. અને તુલસીભાઈ આપણે અહીં વિડીયોમાં ઘણા ખરામાં અવારનવાર હોય છે. અને આ તુલસીભાઈ એન્કોર ફરોજભાઈ ટાઈલ્સ લગાડો એમને આગળના વિડીયોમાં. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આગળના વિડીયોમાં આપણે દેખાડેલા આપણી હારે હતા. અને મિત્રો કહેવાય કે શક્તિયા કુવાની બિલકુલ સામેના ભાગે એટલે કે પાછળના ભાગે આ તમે જુઓ જે માતાજીને લાવનાર એમ કહેવાય કે જે એમના ભક્ત ભુવા હતા એમની આ એમ કહેવાય કે સુરાપુરા તરીકે ખાંભી છે એનો જે ઇતિહાસ છે એ પણ આપણે બાપુ છે એમની પાસેથી જાણવાની કોશિશ કે બાપુ આ જે ખાંભી છે એનો ઇતિહાસ શું છે? અને મિત્રો આ એક વરખડી નું ઝાડ છે જેના નીચેના ભાગે માતાજીના પરમ ભક્ત જે માતાજીને અહીં સુધી માંડલ થી લઈ આવેલા. અને માંડલની અંદર જે માતાજી છે એમ કહેવાય કે અર્બુદા મા તરીકે અર્બુદા હતા ટૂંકમાં. અને આ છે મહારાજનો પરિવાર. મહારાજના પરિવારની અંદર બે દીકરી એમના ઘરના અને પોતે. અને આ બીબી જે છે પેલું તો બીબી તારું નામ શું? અને ગયા વિડીયોમાં પણ આપણે દેખાડ્યું હતું કે ભણવાની અંદર બહુ હોશિયાર છે. તારો કેટલામો નંબર આવ્યો હતો? ત્રીજો નંબર. અને અહીંયા ધ્રાંગધ્રાની આપણે ધોરીધાર પ્રાસાડામાં જ ભણે છે. અને એમની સાથે એક આ નાની પણ બીબી છે, એનું તો નામ એના પપ્પાને જ આપણે પૂછશી કારણ કે એ થોડી શરમાળ છે અને શરમાઈ જાય. એનું નામ શું મહારાજ? કાવ્યા. કાવ્યા.
તો એકનું નામ શું? હર્ષિતા. એકનું નામ હર્ષિતા, એકનું નામ કાવ્યા. આ બંને જે છે એમની દીકરીઓ છે અને એમ કહેવાય કે સરસ મજાનો નાનો એવો પણ રડિયામણો અને ખુશાલ પરિવાર છે. તો મિત્રો, અહીંયા આપણે વિડીયોને જાજો લાંબો ન ખેંચતા અહીંયા આપણે વિડીયોને કરીએ છીએ પૂર્ણ અને મળીએ છીએ આવતા નવા વ્લોગની એક નવી જગ્યાની સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.